પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગની મનાઈ ફરમાવાઈ હતી અને હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે પરિપત્રને લઈ સામાજિક આગેવાની રજૂઆત કરી છે। પોરબંદરમાં જિલ્લા કક્ષાની ભાવસીજી સરકારી હોસ્પિટલ આવેલી છે। આ હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે। આ વિભાગોમાં અનેક નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે, પરંતુ આ કર્મચારીઓ ફરજ દરમિયાન મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવાનું હોસ્પિટલમાં સિવિલ સર્જનને ધ્યાન આવ્યું હતું। ત્યારબાદ હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા તેમજ તેમનો મોબાઈલ ફોન વોર્ડના ઇન્ચાર્જ સ્ટાફ પાસે જમા કરાવી દેવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ પરિપત્રને લઈ હાલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેરા પરિપત્રને લઈ સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। હું બાબુભાઈ પાંડાવદરા, હાલમાં જે સરકારી ભાવસેજી હોસ્પિટલને લેડી હોસ્પિટલની અંદરમાં જે મોબાઈલ બાબતનો પરિપત્ર જે ઇન્સા સિસ્ટરને ને અન્ય લોકોને જે જાહેરાત કરી છે કે ભાઈ મોબાઈલ લઈને આવવાનું નહીં, કે મોબાઈલ જમા કરાવવાનું, તો મોબાઈલ જમા કરાવવાનું હોય તો એને એક મોબાઈલની સેપરેટ કે એની સિક્યુરિટી મળે એ રીતના મોબાઈલ એનો જમા કરાવવો જોઈએ। જો કે ત્યાંથી મોબાઈલ જાય તો પછી એનો બબલ થાય, એટલે મોબાઈલ કા બધાને નિયમ અલગ અલગથી નિયમ ન હોવો જોઈએ, બધાને લાગુ પડવો જોઈએ। કારણ કે ડૉક્ટરશ્રી પાસે હોય, ઓપરેટર પાસે હોય, બધે પાસે હોય, તો એ ખાલી માત્ર ને માત્ર ઇન્સાઇડનું કેમ, એટલે નિયમ કરો તો બધો એક સરખો કરો અને આ પરિપત્રની અમલવારી થાય એમાં અમે પણ ખુશી છે કે જે અમુક ટાઈમ વેસ્ટ જતો હોય અને ગરીબ દર્દીઓનો કામ ન થતા હોય પછી કામ પણ થઈ શકે, એટલે જે આ પરિપત્રને આવકારીએ આવ પરિપત્ર બધાને લાગુ પડતો હોવો જોઈએ, એક જ ખાલી માત્ર ઇન્સા સિસ્ટરને લાગુ પડતો ન હોવો જોઈએ। સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન પડે તે માટે સિવિલ સર્જન દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે, કેમ કે કેટલોક સ્ટાફ બિનજરૂરી મોબાઈલ ફોન લઈને બેઠો રહેતો હોવાની અનેક ફરિયાદો પણ ઉઠી હતી, એટલે શહેરના નાગરિકો સિવિલ સર્જનના નિર્ણયને યોગ્ય પણ ગણાવી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।